પરીક્ષા નજીક આવે છે, એનો ડર સતાવે છે. સર, 4 જ મહિનાના પરીક્ષાની વાર છે, પરંતુ હજી વિજ્ઞાન વિષયની તૈયારી કેમ કરવી, કયા ચેપ્ટરોની તૈયારી કેવી રીતે કરવી, સર એ જ અમને ખબર પડતી નથી. જ્યારે સર વાંચવા બેસું છું ત્યારે નકરું ટેન્શન સતાવ્યા કરે છે કે મારે આ ચેપ્ટર કરવાનું બાકી છે, મારે ઓલા વિષયનું ઓલું ચેપ્ટર કરવાનું બાકી છે, અને જ્યારે બધું વચાય છે તો એક સાથે બધું ભેગું થવાનો ડર લાગે છે, અને પરીક્ષાની અંદર લખી શકીશ કે નહીં લખી શકું એનો ડર સતાવે છે. તો સર, આવા બધા જે અમારા પ્રશ્નો છે એનું સમાધાન અમને આપો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર તમારા માટે આ સમાધાન લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયની જો વાત કરું તો વિજ્ઞાન વિષયની અંદર જીવ વિજ્ઞાન જેના પ્રકરણો છે એમની તૈયારી કેવી રીતે કરવી એના વિશે જે છે એ આપણે આજના જે છે વિડીયોઝની અંદર સમજવાના છીએ. કારણ કે આપણે વાત કરી ગયા કે વિજ્ઞાન વિષયની અંદર રસાયણ વિજ્ઞાનના જે ચેપ્ટરો છે એની તૈયારી કેવી રીતે કરી શકાય, બરોબર. ત્યાર પછી હવે આવે છે કે જીવ વિજ્ઞાનના જે પ્રકરણો છે એની તૈયારી કેવી રીતના કરવી એની આપણે વાતચીત કરવાના છીએ. આપણે એ પણ વિદ્યાર્થીઓ તમને લોકોને વાત કરેલી કે બધા જેટલા પણ ચેપ્ટરો છે એ બધા ચેપ્ટરોની અંદર આપણા વિષય વિજ્ઞાનની અંદર મુખ્ય 3 પ્રકારો પડે છે, અને 3 પ્રકારોને કેવી રીતના આપણે જે છે એ તૈયાર કરવા એ આપણે સમજવાની ખૂબ જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો આપણું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનની અંદર આપણે વાત કરીએ તો શું છે, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન આવા 3 પ્રકારો પડે છે. 1 થી 4 ચેપ્ટરો છે, 1 થી 4 ચેપ્ટરો રસાયણ વિજ્ઞાનમાં આવે છે, 5, 6, 7, 8 બરોબર એ જીવ વિજ્ઞાનમાં આવે છે, અને 1 ચેપ્ટર છે પર્યાવરણનું, જે ચેપ્ટર નંબર છે 13 આપણું પર્યાવરણ, એ પણ આપણે અત્યારે જીવ વિજ્ઞાનમાં દાખલ કરી શકીએ છીએ. અને સાથે સાથે વાત થઈ છે ભૌતિક વિજ્ઞાનની, જેમાં 9, 10, 11 અને 12 આ 4 ચેપ્ટરો છે એ ભૌતિક વિજ્ઞાનમાં આવે છે, અને એની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આપણા વિડીયોની અંદર જીવ વિજ્ઞાનની તૈયારી કેવી રીતના કરવી એના વિશે વાતચીત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, જો વાત કરું તો ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 7 ની વાત કરું તો ચેપ્ટર નંબર 5 છે જે જૈવિક ક્રિયાઓ કે જે આપણા જીવો વિશે અભ્યાસ કરવાનું છે. ચેપ્ટર નંબર 6 ની જો વાત કરું તો એ છે નિયંત્રણ અને સંકલન. ચેપ્ટર નંબર જે છે એ 8 ની વાત કરું તો આનુવંશિકતા છે, અને ચેપ્ટર નંબર જો 7 ની વાત કરું તો સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ આટલા ચેપ્ટરો છે એ આપણા જીવ વિજ્ઞાન અંદર સમાવેશ થાય છે. હવે પ્રશ્ન આપણને થવો જોઈએ કે આ જીવ વિજ્ઞાનના જેટલા પણ ચેપ્ટરો છે એની પ્રિપેરેશન કેવી રીતના કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરોની તૈયારી એકદમ અલગ રીતે કરવાની હોય છે, કે જે અલગ રીતે તમે તૈયારી કરશો તો જરૂરથી તમને પૂરેપૂરા માર્ક્સ જે છે એ પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો કેવી રીતે તૈયારી, પહેલા તો શું કરવાનું છે. સર્વપ્રથમ જ્યારે પણ આપણે જીવ વિજ્ઞાનના ચેપ્ટરોની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણે વિદ્યાર્થીઓ 1 શોર્ટ વિડીયો, યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયોઝ અવેલેબલ હોય છે. કોઈ પણ ચેપ્ટર તમે ધારો કે પકડો છો, ધારો કે માની લો તમે ચેપ્ટર નંબર છે એ 5 પકડી લીધું, જૈવિક ક્રિયાઓ, તો એની અંદર તમારે યુટ્યુબ ઉપર સર્ચ કરવાનું છે કે ભાઈ 1 શોર્ટ વિડીયો, કે આખે આખો જે છે એ ચેપ્ટર આપણે આખું યુટ્યુબ પરથી જોઈ લેવાનું છે, અથવા તો કોઈ પણ વિડીયો જોઈ લેવાના છે. આપણા વિદ્યાકુલ એપ્લિકેશનની વાત કરીએ તો વિદ્યાકુલ એપ પર પણ વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયની અંદર IMP બેચ આવવાની છે, અને એ જે IMP બેચ છે એ IMP બેચની અંદર તમને જે જે વિષય અંદર જેટલું પણ IMP છે એ IMP તમને ભણાવવામાં આવશે, તો એની અંદર પણ તમે આજે જ જોઈન થઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમને નંબર આપેલા છે 9024445400, એની ઉપર આજે જ કોલ કરો અને તમારું એડમિશન છે એ બુક કરાવો. તો વિદ્યાર્થીઓ, આ વસ્તુ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, તો કે તમારે લોકોએ NCERT વાંચન કરવાનું છે, એટલે કે આપણી જે બુક છે, આપણી જે ટેક્સ્ટ બુક છે જે ગુજરાત સરકાર દ્વારા આપણને અપાયેલી છે, એ ગુજરાત સરકાર દ્વારા અપાયેલી ટેક્સ્ટ બુકનું સંપૂર્ણ વાંચન, એક એક લીટીનું વાંચન, અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં આપણે હાઇલાઇટ પણ કરવાનું છે જે સબ્જેક્ટ આપણે વાંચીએ છીએ. કારણ કે બાયોલોજીની જો વાત કરું ને તો બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનની અંદર ઘણા બધા એવા અઘરા શબ્દો આવતા હોય કે જે તમારે 5-6 વાર લખવા પડે, જે તમારે 5-6 વાર બોલવા પડે, અને જો એ 5-6 વાર બોલો, 5-6 વાર તમે લખો તો ને તો જ તમે છે એ વ્યવસ્થિત જીવ વિજ્ઞાનની તમે તૈયારી કરી શકો. તો આ વસ્તુ પણ તમારે વિદ્યાર્થી મિત્રો કરવાનું, ખાસ કરીને ભૂલવાનું નથી. ત્યાર પછી વાત કરું તો હેન્ડ રિટન નોટ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ હોય ને તો એ છે હેન્ડ રિટન નોટ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને હેન્ડ રિટન નોટ્સની એને ખબર જ નથી, મીન્સ કે હેન્ડ રિટન નોટ્સ શું છે. તો કે તમે વિદ્યાર્થી મિત્રો 1 શોર્ટ વિડીયો જોયેલા છે, બરોબર, આપણે IMP બેચમાં જોઈન થઈને, ત્યાર પછી તમે લોકો NCERTનું વાંચન કરેલું છે, તો આ બંને વસ્તુ તમે કરી છે એની ઉપરથી તમને જે ઇમ્પોર્ટન્ટ લાગે છે, તમને જેવું લાગે છે કે આને આવી રીતે હું લખું તો મને સરળતાથી યાદ રહી શકે, અથવા તો આ પ્રશ્નને આવી રીતે લખી શકાય, આ પ્રશ્નની આવી રીતે તૈયારી કરી શકાય, એવા બધા જે મુદ્દાઓ છે એ તમે હેન્ડ રિટન નોટ્સ, તમારી એક જીવ વિજ્ઞાનની હેન્ડ રિટન નોટ્સ હોવી જોઈએ, જેમાં તમે તમારું
મૌલિક લખાણ લખેલું હોવું જોઈએ, નહીં કે કોઈ પણ પ્રકાશનનું હોવું જોઈએ કે નહીં પણ એની અંદર કોઈ પણ પ્રકારની બીજી કોઈ પણ વસ્તુ હોવું જોઈએ. તો આ વસ્તુ કરવાની છે. ત્યાર પછી કેવી રીતના તૈયારી કરવાની છે, આગળનો ટોપિક છે એ છે સેલ્ફ પ્રેક્ટિસ. તમે આ ત્રણ વસ્તુ તમે કરી લીધી, પરંતુ જો સેલ્ફ પ્રેક્ટિસ તમે કરતા નથી તો પણ તમે છે એક મોટું નુકસાન તમને સાબિત થઈ શકે. તો સેલ્ફ પ્રેક્ટિસ પણ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે સેલ્ફ પ્રેક્ટિસ કરો છો તો એ સેલ્ફ પ્રેક્ટિસથી થશે શું, તો કે તમને લોકોને છે એ પરીક્ષાની અંદર કેવી રીતના લખવું, કેવી રીતના કેટલું લખવું, કેટલા માર્ક્સની અંદર કેટલું લખવું એ તમને આવડવું જોઈએ. જો આટલી વસ્તુ તમે કરી લો તો તમારી તૈયારી પૂરી થઈ જાય છે. પરંતુ હવે પરીક્ષાની જો વાત કરું તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં મૌલિક લખાણ લખવાનું છે. મૌલિક લખાણ એટલે શું, તો કે તમે જે સમજ્યા છો એ લખાણ. કોઈ પણ પ્રકાશન, કોઈ પણ ટેક્સ્ટ બુક, કોઈ પણ બુકની અંદરથી લખેલું બેઠે બેઠું લખો તો જ તમને માર્ક્સ પ્રાપ્ત થાય, એ વસ્તુ ખોટી છે. તમારે શું કરવાનું છે, તો કે તમારે એક્ઝામમાં તમે જે સમજેલા છો, તમે જે આ ચાર પ્રોસેસ કરેલી છે એ ચાર પ્રોસેસને અંતે તમને જે સવાલનો પ્રશ્ન જવાબ યાદ આવે છે એ તમારે લખવાનું છે, જેને તમે મૌલિક લખાણ કહો છો. એ ગુજરાત સરકાર તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરાવી શકે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો જીવ વિજ્ઞાનની તૈયારી કેવી રીતે કરવી એનું તમને આખો માઇન્ડ મેપ, આખો ચાર્ટ તમને આપી દીધો છે. તો આ પ્રમાણે તૈયારી કરજો, અને સાથે સાથે આઈએમપી બેચની અંદર હજી તમે નથી જોડાયા, ધોરણ 10માં ભણો છો, તો આજે જ જોડાજો અને આઈએમપી બેચની અંદર એક એક તમારા આઈએમપી પ્રશ્નો, એક એક તમારા આઈએમપી સવાલ જે છે એ તો ક્લિયર થવાના છે. તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ.